Good morning, students. Let's do further from where we have stopped in the last lecture. See this. B. Draw a square of 9 square centimeter. Write A on it. अपन एक स्क्वायर ड्रॉ करवानो कहियो छे. स्क्वायर एट लेंथ एंड ब्रेथ सेम होय ए. पण અહીંયા સાઈડ નું માપ નથી આપ્યું. જો શું લખ્યું છે 9 સ્ક્વેર સેન્ટીમીટર. સ્ક્વેર સેન્ટીમીટર એટલે શું? એરિયા. સ્ક્વેર આવે એટલે એરિયા. એટલે કે જેનો એરિયા 9 છે એવો એક સ્ક્વેર આપણને ડ્રો કરવાનું કહ્યું છે. તો એક સ્ક્વેર ડ્રો કરીએ તો એની લેન્થ અને બ્રેથ બંને કેવી હોય? સેમ હોય. આજે સ્ક્વેર જેની લેન્થ અને બ્રેથ સેમ છે અને એનો એરિયા કેવી રીતે મળે? તો કે લેન્થ મલ્ટીપ્લાઈડ બાય બ્રેથ. તો તમે મને કહો એવો કયો નંબર, અને આ સ્ક્વેર છે એટલે બંને સેમ હોવું જોઈએ, લેન્થ પણ સેમ બ્રેથ પણ સેમ, તો એવો કયો નંબર છે કે એને આપણે એ જ નંબર સાથે મલ્ટીપ્લાય કરીએ તો 9 આવે છે ને? ઇઝી. ક્યારે આવે 9? તો કે 3 3 9 હે ને. 9 ક્યારે આવે? તો કે 3 ને 3 જોડે મલ્ટીપ્લાય કરીએ તો 9 આવે. એનો અર્થ એમ કે એની લેન્થ પણ 3 સેન્ટીમીટર છે અને એની બ્રીથ પણ 3 સેન્ટીમીટર છે. તો જ એરિયા લેન્થ મલ્ટીપ્લાઈડ બાય બ્રીથ 3 3 9 આવે. એટલે આનું નામ આપવાનું છે એ સ્ક્વેર. તો આપણે આપી દીધું 3 સેન્ટીમીટરનો સ્ક્વેર છે. ઓકે, હવે નેક્સ્ટ વાંચો. ડ્રો અનધર સ્ક્વેર વિથ ડબલ ધ સાઈડ. એક બીજો સ્ક્વેર ડ્રો કરવાનો છે અને એનું માપ ડબલ કરવાનું છે. તો ડબલ એટલે શું ભાઈ? આ 3 છે, 3 નો ડબલ શું થાય? 3 2 6. એટલે આપણે બીજો એક સ્ક્વેર ડ્રો કરીશું કે જે 6 સેન્ટીમીટરનો હશે. આ પણ 6 સેન્ટીમીટર, આ પણ 6 સેન્ટીમીટર, આ પણ 6 સેન્ટીમીટર, આ પણ 6 સેન્ટીમીટર. રાઈટ બી ઓન ઇટ. આનામાં બી લખો. તો બે લખી કાઢ્યું. આ 3 સેન્ટીમીટર વાળો એ અને 6 વાળો બી. ચાલો હવે ક્વેશ્ચન ના આન્સર આપવાના છે. ધ પેરીમીટર ઓફ સ્ક્વેર એ ઇઝ 10 સેન્ટીમીટર. આ એ છે એનો પેરીમીટર શોધવાનો છે. તો પેરીમીટર એટલે શું ભાઈ? ક્વેશ્ચન નંબર 1. હવે હું આન્સર લખીશ. ઓકે, પેરીમીટર. પેરીમીટર શું છે એનો? પેરીમીટર ઇઝ ઇક્વલ ટુ, ફોર્મ્યુલા લખું છું, પેલી હું લેન્થ પ્લસ બ્રીથ અને એને મલ્ટીપ્લાય કરવાનું 2 જોડે. 2 ટાઈમ્સ લેન્થ પ્લસ બ્રીથ. ચાલો, લેન્થ અને બ્રીથ છે 3 3. તો હું અહીંયા લખીશ 3 સેન્ટીમીટર પ્લસ 3 સેન્ટીમીટર. તો 3 પ્લસ 3 થાય 6 સેન્ટીમીટર. પ્લસ છે એટલે સેન્ટીમીટર એક જ વાર રહે, ખાલી મલ્ટીપ્લિકેશનની સાઈન હોય તો સ્ક્વેર લખાય અને મલ્ટીપ્લાઈડ બાય 2. હવે 2 6 12 સેન્ટીમીટર. પેરીમીટર થશે 12 સેન્ટીમીટર. ક્વેશ્ચન નંબર 1 એ આપણે લખે 12 સેન્ટીમીટર. હવે ક્વેશ્ચન આવે છે સાઈડ ઓફ સ્ક્વેર બી ઇઝ 10 સેન્ટીમીટર. એ તો આપણે ઓલરેડી કરી નાખ્યું ફિગર ડ્રો કરતી વખતે કે આનું 3 સેન્ટીમીટર છે અને એની કરતાં ડબલ લીધી છે એટલે કે 3 2 6 સેન્ટીમીટર. તો આપણે લખ્યું 6 સેન્ટીમીટર. ધ એરિયા ઓફ સ્ક્વેર બી ઇઝ 10 સ્ક્વેર સેન્ટીમીટર. હવે એરિયા બીનો શોધવાનો છે. તો એરિયાની ફોર્મ્યુલા શું છે? એરિયા કેવી રીતે શોધાય? તો કે ફોર્મ્યુલા છે એરિયા ઇઝ ઇક્વલ ટુ લેન્થ મલ્ટીપ્લાઈડ બાય બ્રીથ. અને બીની સાઈડનું મેઝરમેન્ટ શું છે? 6 સેન્ટીમીટર. સ્ક્વેર છે એટલે વિથ પણ સેમ, સેન્ટીમીટર સેન્ટીમીટર 2 ટાઈમ્સ મલ્ટીપ્લિકેશન સાથે. તો સેન્ટીમીટર સ્ક્વેર અને 6 6 36. તો કેટલું થશે બીનો એરિયા? એરિયા ઓફ બી ઇઝ 36 સેન્ટીમીટર સ્ક્વેર. એના પછીનો 4 નંબરનો ક્વેશ્ચન રીડ કરો. ચલો, ધ એરિયા ઓફ સ્ક્વેર બી ઇઝ ડેશ ટાઈમ ધ એરિયા ઓફ સ્ક્વેર એ. ઓકે, જુઓ એનો એરિયા છે 9 અને બીનો એરિયા આપણે શોધ્યો 36 સેન્ટીમીટર. બીનો એરિયા 36 સેન્ટીમીટર અને એનો એરિયા 9 સ્ક્વેર સેન્ટીમીટર ઓલરેડી આપેલો છું. તો કેટલા ટાઈમ્સ થાય?
એ આપણને આવડતું હોય તો ઠીક છે. જો ટેબલ આપ આવડતું હોય તો તમે ડાયરેક્ટ જોશો 9 4 36 એટલે કે 4 times, અને ના આવડતું હોય તો બીનો એરિયા ઉપર લખો 36 centimeter, એને 9 એના એરિયાથી ડિવાઈડ કરો, 9 centimeter square કટતી. 9ના ટેબલમાં 36 આવે, યસ 9 4 36, તો 4 times બરાબર. સાઈડ 2 times બીક છે, જોજો. હા, આ સમજો, 3 કરતા આ બીની સાઈડ 6 એટલે કે ડબલ છે, પણ એરિયા ડબલ મલ્ટીપ્લાઈડ બાય ડબલ એટલે કે 4 times વધી જાય. આ સાઈડ 2 times મોટી, આ સાઈડ પણ 2 times મોટી, 2 multiplied by 2 એટલે કે 4 times એરિયા મોટો થઈ જાય. સમજાયું? ચલો નેક્સ્ટ. ધ પેરીમીટર ઓફ સ્ક્વેર બી ઇઝ 10 centimeter. ચાલો હવે બીનું પેરીમીટર શોધીએ. ક્વેશ્ચન નંબર પેરીમીટર ઓફ સ્ક્વેર બી શું છે ભાઈ? ફોર્મ્યુલા લખીએ, 2 multiplied by બ્રેકેટમાં લેન્થ પ્લસ બ્રીથ. લેન્થ પ્લસ બ્રીથ કરી અને એને 2 જોડે મલ્ટીપ્લાય કરી દઈએ, તો લેન્થ અને બ્રીથ શું છે ભાઈ? 6 centimeter પ્લસ 6 centimeter, 6 + 6 = 12 centimeter બરાબર. હવે મલ્ટીપ્લિકેશન કરી લો, 12 × 2 = 24 centimeter. બીની પેરીમીટર થશે 24, અને પેરીમીટર ઓફ એ આપણે ઓલરેડી ફાઇન્ડ આઉટ કર્યું છે 12 centimeter. આ 12 છે ને આ 24 છે, કોઈ રિલેશન દેખાય છે? જો સાઈડ ડબલ કરીએ તો પેરીમીટર પણ ડબલ થાય, 12 × 2 = 24 બરાબર. તો પેરીમીટર ડબલ થાય અને એરિયા 4 times થાય, કારણ કે એરિયામાં 2 લેન્થ અને વિથ મલ્ટીપ્લાય કરીએ છીએ, અને બંને 2 2 times મોટી છે એટલે 2 × 2 = 4 times એરિયા આના કરતાં વધારે થાય, પણ પેરીમીટર ડબલ થાય, 2 times થાય, 12 અને 24. એ જે રીતે આપણે આગળનું સમ કરો એ જ રીતે ક્વેશ્ચન નંબર 6 પણ આપણે કરવાનું છે. ધ પેરીમીટર ઓફ સ્ક્વેર બી ઇઝ ડેશ ટાઈમ ધ પેરીમીટર ઓફ સ્ક્વેર એ. તો પેરીમીટર ઓફ બી કેટલું છે? 24 centimeter, અને એને આપણે આનું પેરીમીટર આપણે કેટલું શોધ્યું હતું? 12 centimeter, તો એને ડિવાઇડ કરીએ તો સેન્ટીમીટર કટ થઈ ગયું, 12 × 2 = 24, 2 times વધારે છે. એરિયા 4 times થાય અને પેરીમીટર 2 times થાય, ક્યારે? જ્યારે સાઈડ આપેલી કરતાં ડબલ હોય ત્યારે. હવે આ તો આપણે એક્ટિવિટી છે એ ઓલરેડી કરેલી છે, બરાબર છે. હવે આગળનું આ જોઈએ. થ્રેડ પ્લે. ટેક અ 15 centimeter લોંગ થ્રેડ, મેક ડિફરન્ટ શેપ્સ બાય જોઈનિંગ ઇટ્સ એન્ડ્સ ઓન ધીસ શેપ. તમારે એક 15 centimeterનો થ્રેડ લેવાનો છે અને એના ડિફરન્ટ શેપ્સ અહીંયા અહીંયા આ શીટ ઉપર મૂકીને બનાવવાના છે, અને બંને જે છેડા હોય દોરાના એ તમારે અડાડી દેવાના છે. ચાલો હું બતાવું તમને. જુઓ, અહીંયા મેં સ્કેલ ઉપર થ્રેડ મૂક્યો છે અને આ 15 centimeterનો મેં આ રીતે અહીંયા થ્રેડ કટ કરીને લીધો છે. હવે આ થ્રેડને 15 centimeterનો એને તમારે અહીંયા આ જે ગ્રીડ આપેલું છે એના ઉપર અલગ અલગ ડિઝાઇન બનાવીને જોવાનું છે. કોઈ પણ ડિઝાઇન તમે બનાવી શકો છો, તમે આ રીતે પણ બનાવી શકો છો. આ બંને એન્ડ આ રીતે તમારે ભેગા કરી દેવાના છે, એક આવો શેપ અથવા કોઈ પણ અનઇવન શેપ જે તમને ગમતો હોય આવો પણ શેપ પણ તમે બનાવી શકો છો. કોઈ પણ આ 15 centimeterના થ્રેડથી તમે આવો પણ શેપ બનાવી શકો છો, કોઈ પણ શેપ બનાવી શકો છો. તો તમારે એવા શેપ બનાવવાના છે, બરાબર. આનો પછી હું તમને પીક પાડીને મોકલાઈશ, તમે આ એક્ટિવિટી છે જાતે કરજો. અહીંયા જુઓ, અહીંયા એક તમને બોલ દેખાય છે, દેખાય છે ને? આ બોયના હાથમાં 15 centimeter થ્રેડ છે. જુઓ એક એવા શેપ બને, એવા તમે અહીંયા
શેપ્સ બનાવો. પછી એમાં તમારે શોધવાનું છે વિચ શેપ હેઝ ધ બિગેસ્ટ એરિયા. એરિયા કેવી રીતે કાઉન્ટ કરશો? તો કે જે શેપ તમે જે શેપ ડ્રો કરો, સમજો તમે આ એક આવો કંઈક શેપ ડ્રો કરો બરાબર થ્રેડથી, તો એની અંદર અડધાથી વધારે હોય, આખા આવતા હોય ને અડધાથી વધારે હોય એને એક કાઉન્ટ કરવાનું. આપણે આ આગળ આપણે કરેલું છે, જો આમાં હું બતાવું એક તમને, જો આ આખું છે વન, પછી આ અડધાથી વધારે છે એટલે એને પણ કાઉન્ટ કરીશ ટુ, આ પણ અડધાથી વધારે છે એને કાઉન્ટ કરીશ થ્રી, આ પણ અડધાથી મોટો છે ફોર ફાઈવ, આ પણ અડધા આ અડધો અડધા જેવું છે, આ સિક્સ આ સેવન આ એટ, આ પણ અડધાથી મોટો છે નાઇન બરાબર, આ પણ અડધાથી મોટો છે ટેન. હવે જે અડધાથી નાના છે એને હું કાઉન્ટ નહીં કરું, અને જે હાફ છે એને હું કાઉન્ટ કરીશ. તો આ બે હાફ જે છે એને હું વન કાઉન્ટ કરીશ, એટલે અહીંયા હું લખીશ ઇલેવન બરાબર છે, અને આને હું કાઉન્ટ નહીં કરું કે હાફ કરતાં થોડું નાનું છે. હવે કેટલા થયા? તો કે ઇલેવન થયા. તો આનો એરિયા હું શું ગણીશ? ઇલેવન સ્ક્વેર બરાબર, ઇલેવન સ્ક્વેર. આ આવી રીતે આપણે આગળ ચેપ્ટર નંબર થ્રીમાં કાઉન્ટ કરેલું છે. તો આ રીતે તમારે શેપ ડ્રો કરવાના, એની અંદર કેટલા આખા આવે છે એ કાઉન્ટ કરવાના આખા, પછી અડધાથી વધારે હોય એને પણ આખામાં જ લેવાના, અને અડધાથી નાના હોય એને કાઉન્ટ નહીં કરવાનું, અને બે હાફ ભેગા કરીને એક કાઉન્ટ કરવાનું. એ રીતે તમારે એરિયા શોધવાનો છે. જો આ બે નાના નાના છે તો એ ઓમિટ કરો, આ પણ અડધાથી થોડો નાનો છે જતો કરે, આ પણ અડધાથી નાના છે જતા કરે, અને જે અડધાથી વધારે મોટો છે એને આખા કાઉન્ટ કરવાના. આ રીતે તમારે કાઉન્ટ કરવાનું છે. પછી એનું પૂછ્યું છે વોટ ઇઝ ધ પેરીમીટર ઓફ ધી શેપ. હવે પેરીમીટર શું હશે? તો કે તમે લીધો છે જ પીસ 15 સેન્ટીમીટરનો બરાબર, તમે કોઈ પણ શેપ આ 15 સેન્ટીમીટરના થ્રેડથી બનાવો છો તો એનું પેરીમીટર તો સેમ 15 જ રહેવાનું છે ને, ગમે તે શેપમાં મૂકો, પણ એનું પેરીમીટર શું થશે? તો કે 15 જ સેન્ટીમીટર થશે, એનું પેરીમીટર નહીં બદલાય, કારણ કે લેન્થ ઓફ ધ થ્રેડ ઇઝ નોટ ગોઈંગ ટુ ચેન્જ, ઇટ ઇઝ ગોઈંગ ટુ રિમેન 15 ઓનલી. સો ધ પેરીમીટર વિલ ઓલ્સો રિમેન ધ સેમ. તો પેરીમીટર નહીં બદલાય, તમે ગમે તે શેપ બનાવશો. તો કેવી કેટલો શેપ બનાવો છે તમારા ઉપર છે, પણ એનું પેરીમીટર તો 15 જ રહેશે. એનો એરિયા મે બી ચેન્જ થાય, તમે એનો કેવો આકાર આપો છો એના પર એનો એરિયા રહેલો છે, પણ પેરીમીટર સેમ રહેશે, કારણ કે થ્રેડની લંબાઈ 15 છે. તો એની જે બાઉન્ડ્રી બનશે એ બાઉન્ડ્રી તો સેમ 15 રહેશે. એની અંદર કેટલો એરિયા કવર થાય છે એ એરિયા કહેવાય, એ એરિયા બદલાઈ શકે છે, એ તમારા શેપ ઉપર જાય છે. ઓકે, ફરી આગળ પણ એક એક્ટિવિટી કરું છે. ઓલ્સો મેક અ ટ્રાયંગલ અ સ્ક્વેર અ રેક્ટેંગલ એન્ડ અ સર્કલ. ફાઇન્ડ વિચ શેપ હેઝ ધ બિગેસ્ટ એરિયા એન્ડ વિચ હેઝ ધ સ્મોલેસ્ટ. તો તમે અહીંયા એક ટ્રાયંગલ બનાવી જોજો, સ્ક્વેર બનાવી જોજો, રેક્ટેંગલ બનાવી જોજો અને સર્કલ બનાવી દેજો 15 સેન્ટીમીટરના એ થ્રેડથી, અને પછી કાઉન્ટ કરજો કે કોનો એરિયા વધારે આવે છે. ઓકે, આ પણ એક એક્ટિવિટી છે, આનો હું પાછળથી તમને આન્સર પીડીએફ બનાવીને મોકલાવી દઈશ. હવે આવે છે નેક્સ્ટ પેજ, સેવ ધ બર્ડ્સ. દેર આર ટુ બ્યુટિફુલ લેક્સ નિયર એ વિલેજ. અહીંયા વિલેજ આપેલું છે અને એના ટુ લેક્સનું પિક્ચર આપેલું છે, યુ કેન સી. આ છે લેક્સનું પિક્ચર. લેક્સ એટલે તળાવ, ખબર છે ને તમને, તમારા ગામમાં પણ લેક હોય છે. પીપલ કમ ફોર બોટિંગ એન્ડ પિકનિક્સ ઇન બોથ ધ લેક્સ. લોકો અહીંયા બોટિંગ અને પિકનિક માટે આવે છે. ધ વિલેજ પંચાયત ઇઝ વરિડ દેટ ધ વિથ ધ નોઇઝ ઓફ ધ બોટ્સ ધ બર્ડ્સ વિલ સ્ટોપ કમિંગ. વિલેજ પંચાયતને ચિંતા થાય છે, સેની? ઇઝ વરિડ, વરિડ એટલે ચિંતા થવું, કે નોઇઝ થશે જે બોટથી, લોકો બોટિંગ કરે છે તો બોટનો અવાજ થાય, બોટ ચાલે તો અવાજ થાય, તો એ જે અવાજ થશે જે નોઇઝ થશે એનાથી બર્ડ્સ વિલ સ્ટોપ કમિંગ,
અવાજથી બળ ઉડી જાય એ તમને ખબર છે, તમે કોઈ અવાજ કરો તો બળ ઉડી જશે. તો બોટના અવાજથી આ બધા બર્ડ્સ પછી આ લેકમાં જે આવે છે એ આવશે નહીં. ધ પંચાયત વોન્ટ્સ મોટર બોટ્સ ઇન ઓનલી વન લેક. હવે એ લોકો રસ્તો શોધે છે કે બે લેક છે, બરાબર છે, તો બે લેકમાં થી એક જ લેકમાં મોટર બોટ ચાલે, એટલે કે અવાજ એક જ બાજુ આવે, એક જ લેકમાં આવે, એટલે જે બીજું લેક છે એમાં અવાજ ના આવે એટલે બર્ડ્સ ત્યાં રોકાઈ શકે. ધ અધર લેક વિલ બી સેવ ફોર ધ બર્ડ્સ ટુ મેક ધેર નેસ્ટ. એક એક લેકની અંદર બોટ ચલાવવા દઈએ અને બીજા લેકની અંદર બોટને અલાઉ નહીં કરવાની, એટલે એમાં અવાજ ના આવે તો એ લેકમાં બર્ડ્સ પોતાના નેસ્ટ બનાવી શકે, એવો ભાવ અહીંયા સ્ટેટમેન્ટમાં છે. પછી અહીંયા આ જે ગ્રીડ બનાવ્યું છે એનું માપ અહીંયા આપ્યું છે, 1 સેન્ટીમીટર ઓન ધીસ ડ્રોઈંગ ઇઝ ઇક્વલ ટુ 1 કિલોમીટર ઓન ધ ગ્રાઉન્ડ. અહીંયા 1 સેન્ટીમીટર છે તો ગ્રાઉન્ડ ઉપર 1 કિલોમીટર ગણવાનું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન ચાલુ થાય છે, હાઉ મેની સેન્ટીમીટર ઇઝ ધ લેન્થ ઓફ ધ બાઉન્ડ્રી ઓફ લેક એ ઇન ધ ડ્રોઈંગ. આપણે થ્રેડ યુઝ કરવાનું છે, યુઝ થ્રેડ ટુ ફાઇન્ડ આઉટ. તો લેક એની આપણે બાઉન્ડ્રી કેટલી થાય છે એ આપણે થ્રેડથી ફાઇન્ડ આઉટ કરવાની છે. કેવી રીતે? ચલો મેં થ્રેડ લીધો છે એને હું અહીંયા આ રીતે ગોઠવતી જાઉં, એની બાઉન્ડ્રી ઉપર તમે જોઈ શકો છો, બરાબર છે. આ રીતે એને આપણે બાઉન્ડ્રી ઉપર ગોઠવી ગોઠવી અને કેટલો એનો થાય છે એ હું માપી લઉં. તમે આ કામ પણ પોતાની જાતે કરી શકો છો. આ એક એક્ટિવિટી છે જેમાં તમારે ઘરમાં રહેલો દોરો યુઝ કરવાનો છે અને એના યુઝથી તમારે એની પેરીમીટર શોધવાની છે. બહારની આપણે બહારનું બાઉન્ડ્રી શોધીએ છીએ એટલે આપણે શું શોધીએ છીએ? પેરીમીટર શોધીએ છીએ. અને અંદરના આપણે સ્ક્વેર ગણીશું એ શું ગણીએ છીએ? એરિયા શોધીએ છીએ. અને આ જે આપણે દોરીની મદદથી શોધી રહ્યા છે એ છે પેરીમીટર આ લેકનું. લેકનું લેક છે એ, એ લેકનું આપણે શું શોધી રહ્યા છે? પેરીમીટર શોધી રહ્યા છીએ. આ રીતે એને થ્રેડને મૂકી અને તમે એરિયા શોધી શકો છો. સોરી, પેરીમીટર, એરિયા નહીં. એરિયા તો આપણે થ્રેડથી કાઉન્ટ નથી કરવાનો, એરિયા થ્રેડથી કાઉન્ટ નથી થતો, પેરીમીટર થ્રેડથી કાઉન્ટ થશે. ઓકે, ચલો આ મેં થ્રેડ માપી લીધું છે, હવે હું સ્કેલ ઉપર જોઈ લઉં કે આ કેટલા સેન્ટીમીટર થાય છે. તો મેં જે આ થ્રેડ માપી લીધું છે એને હવે હું સ્કેલ પર માપી લઉં કે મારું કેટલું થાય છે. તમે જુઓ આ રીતે હું એને 0 સેન્ટીમીટર પર મૂકું અને મારી સ્કેલ અત્યારે અહીંયા 20 સેન્ટીમીટરની છે, તો આ થયું મારું 20 સેન્ટીમીટર. અને ફરી અહીંયાથી આગળ ફરી જોઈ લો, અહીંયા 0 પર મૂકી અને તમે જુઓ તો લગભગ મારું 16.7ની આસપાસ આવે છે. 16 પૂરા અને ઉપર બે લાઈન દેખાઈ રહી છે, 16.7 અને આગળના 20, એટલે ટોટલ 36.7 જેવું થશે. તો હું અહીંયા લખીશ 36.7 સેન્ટીમીટર. હવે આ બીનું શોધવાનું છે એ તમને હું જાતે શોધવા આપીશ, એ તમે જાતે કરો, બરાબર. આ એક્ટિવિટી છે, જાતે કરો. પછી આના આન્સરનું પણ હું PDF મોકલાઈશ. હાઉ મેની કિલોમીટર્સ લોંગ ઇઝ ધ એક્ચ્યુઅલ બાઉન્ડ્રી ઓફ લેક એ. લેક એની એકચ્યુઅલ બાઉન્ડ્રી કેટલી થશે? તો આપણે માપ્યું છે 36.7 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર 1 કિલોમીટર. તો 36.7 સેન્ટીમીટર એટલે 36.7 કિલોમીટર. સેમ સેન્ટીમીટરને જ કિલોમીટરમાં ચેન્જ કરવાનું છે. એવી રીતે લેક બીની શોધવાની, બરાબર. હવે લેક બીની જેટલા સેન્ટીમીટર આવે, 1 એટલે 1 કિલોમીટર, તો એટલા સેન્ટીમીટર એટલે એટલા કિલોમીટર થશે. આ હવે તમે જાતે લખજો, બરાબર. અ લોંગર બાઉન્ડ્રી અરાઉન્ડ ધ લેક
will help more birds to lay their eggs. જે લેકની બાઉન્ડ્રી વધારે લાંબી હશે એટલા વધારે બર્ડ્સ એ બાઉન્ડ્રી ઉપર ઈંડા મૂકવા આવશે. એ લોકો પાણીની અંદર ઈંડા નથી મૂકતા. આ જે બાઉન્ડ્રી હોય બર્ડ્સ એ બાઉન્ડ્રી ઉપર ઈંડા મૂકે છે. એટલે જેટલી લાંબી બાઉન્ડ્રી હોય એટલા વધારે બર્ડ્સને માટે જગ્યા રહે છે ઈંડા મૂકવા માટે. હવે સાંભળજો, ક્વેશ્ચન શું પૂછે છે. સો વિચ લેક શુડ બી કેપ ફોર બર્ડ્સ? તો આ બે લેકમાંથી તમને લાગે છે કયા લેકને આપણે બર્ડ્સ માટે રિઝર્વ રાખવું જોઈએ? વિચ લેક શુડ બી યુઝ ફોર બોટ્સ? અને બોટ કયા લેકમાં ચલાવવી જોઈએ? તો આનું તો 36.7 બાઉન્ડ્રી મેં આપી, આની તમારી જાતે શોધવાની. પછી જો આ બેમાં કોની બાઉન્ડ્રી મોટી છે, જેની બાઉન્ડ્રી મોટી હોય એને બર્ડ્સ માટે રાખો અને જેની બાઉન્ડ્રી ઓછી હોય એનામાં બોટ ચલાવો. તો આ ક્વેશ્ચન આન્સર્સ તમે જાતે શોધજો. અને છેલ્લે બધા વિડીયો પતી જાય એટલે હું આની PDF મોકલાવીશ. ઓકે, હવે આ વિડીયો અહીંયા આગળ મોટો થાય છે ઉભાડો. પહેલાં એક ક્વેશ્ચન છે, ફિનિશ કરી લઈએ. ફાઇન્ડ ધ એરિયા ઓફ લેગ બી ઓન ધ ડ્રોઈંગ ઇન સ્ક્વેર સેન્ટીમીટર. વોટ ઇઝ ઇટ્સ એકચ્યુઅલ એરિયા ઇન સ્ક્વેર કિલોમીટર? અહીંયા આપણે એની એરિયા શોધવાનો છે. કોનું? લેગ બીનું. તો એરિયા કેવી રીતે શોધાય? મેં કહ્યું તમને કે આખા સ્ક્વેર હોય એ ગણી લેવાના, પછી અડધાથી મોટા સ્ક્વેર હોય એ ગણી લેવાના, પછી અડધા અડધા સ્ક્વેર હોય એ કેટલા છે એ કાઉન્ટ કરી લેવાના, અને અડધાથી નાના હોય તો એને કાઉન્ટ કરવાનું નહીં. તો આ પણ તમે જાતે કરજો, બરાબર. આનો આન્સર પણ હું છેલ્લે તમને મોકલાઈશ. હવે લાસ્ટ ક્વેશ્ચન રહે છે કિંગ સ્ટોરી, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું, કેમ કે આ પણ મોટો થઈ જશે વિડીયો આપણો. ઓકે, અહીંયા સ્ટોપ કરું છું.